नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला वती हूँ निमिषा पटेल आपनु हार्दिक स्वागत करू छूँ। धोरण 6 गुजराती विषय में आज आप 11मो पाठ भणवाना छे, जेनु नाम छे एक जादुई पत्रनी वार्ता। आ एक हास्य कथा छे अने एना लेखक छे रतिलाल बोरीसागर। मित्रों, अहीं आ पाठ में आपने लेखकना जीवनना जे हास्य प्रसंगो छे तेनुं अहीं वर्णन करवामां आव्युं छे, अने ज्यारे आपणे पाठ वाँचशुं तो आपणने हसवुं पण आवशे। तो साथे एनी आपणे मजा लेता भणीए, शरू करीए पाठ नंबर 11 एक जादुई पत्रनी वार्ता। एक जादुई पत्रनी वार्ता, पाठना लेखक डॉक्टर रतिलाल बोरीसागर। तेमनो जन्म 31 ऑगस्ट 1938 थयो हतो। आपणे सौप्रथम लेखक परिचय मेळवी लईए। डॉक्टर रतिलाल बोरीसागर अमरेली जिल्लाना सावरकुंडलाना वतनी छे અને હાલ અમદાવાદ રહે છે। તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે। હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે। તેમના હાસ્ય લેખકોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે। માણસની ચિત્રવિચિત્ર ખાસિયતોનું વિધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે। મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે। આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે। એક કાલ્પનિક ઘટનાઓનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે। પ્રસંગોની રજૂઆત, સંવાદોની વિધકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે। ચાલો હવે આપણે પાઠ શરૂ કરીશું। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો। કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જશું। જવું છે। ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી. પણ ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને મેં ઘેર ખાસ કંઈ સોરી ને મને ઘરે કંઈ ખાસ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. મિત્રો, અહીં લેખક કહે છે કે એમનો જે મિત્ર છે તેનું નામ છે નિરંજન, અને રવિવારનો દિવસ હતો એટલે નિરંજન લેખકના ઘરે આવે છે અને કહે છે કે ચાલ આજે આપણે પહેલો શોનું પિક્ચર જોવા જઈશું. પણ લેખક કહે છે કે તારી પાસે ટિકિટ છે? તું ટિકિટ લઈને આવ્યો છે? તેમનો મિત્ર કહે છે કે ના, ટિકિટ તો લાવ્યો નથી. એટલે લેખક કહે છે કે ભાઈ આજે તો રવિવાર છે અને બધાની રજા હોય એટલે પહેલા શોમાં તો બધી જ ટિકિટો એટલે કે આખું થિયેટર ફૂલ હોય છે, તો ક્યાંથી ટિકિટ મળવાની? એટલે નિરંજન કહે છે કે આપણે જઈએ તો ખરી, પછી જોઈશું કે શું થાય છે. અને આમ એ બંને ક્યાં જાય છે? થિયેટરમાં જાય છે. અને લેખક પણ વિચાર કરે છે કે ચલો આજે રવિવાર છે પરંતુ આજે મને કંઈ ખાસ કામ નથી તો ચલો જઈ આવીએ, ફરી આવીએ, એમ કરીને એ લોકો જાય છે. અને ત્યાં જાય છે તો જોઈ છે કે થિયેટર પર તો હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. હવે જોઈએ કે એ લોકો શું કરે છે આગળ. હવે કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, મેં કહ્યું. હવે અહીં કહે છે લેખક કે મેં નિરંજન લેખક આપણને જણાવે છે કે નિરંજને કહે છે કે પહેલે જ કહ્યું હતું કે અહીં આપણો આજે નંબર લાગશે નહીં, અને જો થયું પણ એવું જ. આગળ જોઈએ. નિરંજન ઘડી ભરતો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. શું કહે છે અહીં કે ત્યાં જાય છે અને જોઈ છે એટલે લેખક કહે છે કે ભાઈ જો જે મેં કહ્યું હતું તેવું જ થયું. એટલે નિરંજને જરાક એમ થઈ ગયું કે હા સાચી વાત છે, હું ખોટો અહીં એને લઈને આવ્યો, રતિલાળે તો સાચું જ કહ્યું હતું એમ. પછી એકદમ અચાનક એને ઉપાય સૂજે છે, એક આઈડિયા આવે છે અને શું કરે છે, પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને લેખકના હાથમાં મૂકી દે છે. છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું. હવે અહીં લેટરપેડ એટલે શું? તો એક એવો કાગળ હોય છે કે જેની ઉપર
नाम सरनामू बधुं लखेलू होय छे अने एना नीचे पछी जे कंई पण विगत लखवानी होय ए लखवामां एटले के मोटे भागे कोई कंपनी होय बराबर अथवा कोई संस्था होय ए पोतानो पर्सनली एवा कागळो छपावता होय छे के जेनी उपर ए कंपनी अथवा संस्थानुं नाम सरनामू बराबर अथवा फोन नंबर वगैरे विशिष्ट वस्तु एनी पर लखेली होय छे एने कहेवाय छे लेटर पेड। तो अहीं पण ए लेटर पेड पर कंईक लख्युं हतुं ज्यारे लेखके कागळ खोलीने जोई छे। तो मैं घणी वार खराब अक्षरोमां लखायेलुं वांच्युं छे एटले के वांचवानो प्रयत्न कर्यो छे। મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા। જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોવાળો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો, લેખક કહે છે કે જ્યારે મેં લેટર પેડ પર વાંચવાનું શરૂ કર્યું કે શું લખ્યું છે વાંચવાનું શરૂ કર્યું તે એટલા બધા ખરાબ અક્ષર એટલા બધા ખરાબ અક્ષર કે ન પૂછો વાત। એ કહે છે કે મેં ઘણા બધા ખરાબ અક્ષરવાળા પત્રો વાંચ્યા છે, પરંતુ આને તમે ઘણી વખત વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને બિલકુલ સમજ પડી નહીં। અને કહે છે કે ઉદાહરણ પણ આપે છે કે જો સુલેખન એટલે કે સારા અક્ષર કે સારા અક્ષરને લખવાની જો સ્પર્ધા થાય અને એમાં જેને સારા અક્ષર હોય તેનો વિજેતા બને છે, એવી જ રીતના જો ખરાબ અક્ષરની જો સ્પર્ધા થાય તો આ જે વ્યક્તિએ જેણે પત્ર લખ્યો છે અને જો એ જ્યાં સુધી આ પરીક્ષા આવી હરીફાઈમાં ભાગ લે બરાબર તો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનો નંબર જ ન લાગે એટલા ખરાબ અક્ષરમાં એ પત્ર લખાયો હતો એમ કહે છે કવિ લેખક। ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ ખબર પડે તેમ નહોતું। હવે શું કહે છે અહીં લેખક કે મોટે ભાગે કેવું હોય છે કે ખરાબ અક્ષર હોય છે નો ડાઉટ, પરંતુ કઈ ભાષામાં લખાયેલું હોય છે એ તો આપણને ખબર પડે, પરંતુ આ પત્રમાં એવી ભાષા લખાયેલી હતી કે એવા ભાષામાં લખાયેલું હતું કે પોતે કઈ ભાષામાં લખે છે તે પણ ખબર નથી પડતી। હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, મલયાલમ છે કે કઈ બીજી ભાષા છે, કઈ ભાષામાં લખાયેલું છે તે પણ ખબર પડતી નથી એટલા ખરાબ અક્ષર એમ કહે છે અહીં લેખક। આમાં શું લખ્યું છે, મેં નિરંજને પ્રશ્ન પૂછ્યો। લેખક કહે છે નિરંજને પૂછે છે કે ભાઈ આમાં લખ્યું શું છે કઈ ખબર પડતી નથી। નિરંજન કહે છે એની તો મને પણ ખબર જ પડતી નથી સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે। મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી। એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો। આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી। વિભિષાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો। મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું। આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય એ તેવો ભય હોતો નથી। નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શક્યો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો જે અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું। નિરંજન થોડી વાર માટે અટક્યો, એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે, ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે, અને જો આવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ ત્રણેય ભય આ ન ઉકેલી શકાય। અહીં નિરંજન કહે છે કે આ પત્રમાં શું લખાયું છે એ તો મને પણ ખબર નથી, મને પણ સમજ પડતી નથી। મારા જે દૂરના કાકા છે તેમણે મારા કાકીને સગાઈ થયા પછી, વેવિશાળ એટલે કે સગાઈ થયા પછી મારા કાકાએ એ કાકીને પત્ર લખ્યા હતા, અને પત્ર હું મારા કાકીને આપવા માટે જતો હતો બરાબર। અને જ્યારે કાકીના અને કાકાના લગ્ન થઈ ગયા તો ત્યારબાદ કાકીએ કાકા પાસે આ પત્ર વંચાવવાનો પ્રયત્ન કર્યો કે એમાં ઉકેલવા માટે કહ્યું હતું કે તમે આ પત્રમાં લખ્યું શું છે મને બતાવો, કારણ કે લગ્ન પહેલાં પણ કાકીએ એ પત્ર વાંચવાનો કે એને સમજવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ અક્ષર એટલા ખરાબ હોવાના કારણે પોતે સમજી શક્યા નહીં। અને ત્યારબાદ એ કહે છે કે આ પત્ર છે
એ લગ્ન બાદ કાકીએ કાકા પાસે વંચાવેલો, પરંતુ કાકાને પણ મોટે ભાગે કશું ખબર પડી નહીં, કારણ કે પોતે જ પોતાની હેન્ડરાઇટિંગ એટલે કે પોતાનું લખાણ સમજી શક્યા નહીં, ને થોડું ઘણું એ સમજ્યા હશે તે પ્રમાણે કહેતા ગયા, અને સાથે પોતે કલ્પનાને આધાર પર એટલે કે પોતે વિચારીને કે ભાઈ કાકીને સારું લાગે એ મુજબ એ કહેતા ગયા, અને આવી રીતના એ પત્રનો ઉપયોગ થયો. પછી કહે છે કે આમ જ્યારે વાત થતી હતી ત્યારે નિરંજન થોડુંક અટકી જાય છે, અને એ જ તકનો ઉપયોગ કરીને લેખક નિરંજને કહે છે કે તો શું આપણે એ પત્ર અહીં શું કરવાનું છે, પત્રનું અહીંયા કરવાનું શું છે, અત્યારે આપણે ફિલ્મ જોવા ન મળી તો શું આપણે 3 કલાક આ પત્રને ઉકેલવા માટે કાઢવાનો છે, જો મારી પાસે મને તો પત્રમાં કશું ખબર પડતી નથી, અને આજે તો શું આવનારા બીજા 3 ભાવ એટલે કે આવનારા બીજા 3 જન્મારો પણ જો મળી જાય તો પણ આ પત્રમાં શું લખ્યું છે આપણને ખબર પડવાની નથી, મને ખબર પડવાની નથી, મારી પાસે તો સમય નથી, હું તો ચાલ્યો, એમ કહીને એ નિરંજને ત્યાં ટોકે છે. આગળ જોઈએ. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. આટલું બધું સમજાવવા છતાં પણ નિરંજન સમજતો નથી, અને લેખકને શું કહે છે કે હા મને ખબર છે, તો જ મને એવું લાગે છે કે આજે આપણે પિક્ચર જોઈ શકશું એટલે કે ફિલ્મ જોઈ શકશું. કેવી રીતે મને નિરંજનની વાત ન સમજાઈ, ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. શું કહે છે અહીં લેખક કહે છે કે ભાઈ કેવી રીતના આપણે પિક્ચર જોઈ શકશું, તો નિરંજન બધું સમજાવતો નથી કે કેવી રીતના શું થશે, પરંતુ શું કરે છે પત્ર લઈને સીધું જે થિયેટર છે એનો જે મેનેજર છે તેની ઓફિસમાં જઈને ઘૂસી જાય છે અને કહે છે હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો, એટલે કે લેખક પણ એ થોડા ગભરાઈ ગયેલા હતા કે ભાઈ હવે શું થશે, આ શું નવો કંઈ કારનામો કરવાનો છે, અને પાછળ એમની પાછળ અંદર દાખલ થાય છે કેબિનની અંદર. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે, પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. શું કહે છે અહીં કે નિરંજન ઓફિસમાં જાય છે એટલે કે મેનેજરની કેબિનમાં જાય છે અને નિરંજન મેનેજરના હાથમાં પેલો પત્ર આપી દે છે, એટલે મેનેજર સ્વાભાવિકપણે પત્ર ખોલીને વાંચવાનો પ્રયત્ન કરે છે, અને જે રીતના આપણને ખબર છે કે પત્ર એટલો ખરાબ અક્ષરમાં લખાયો હતો કે મેનેજરને પણ વંચાયું નહીં, ખબર પડી નહીં કે અંદર શું લખ્યું છે, એટલે જે પેલો સનાતન પ્રશ્ન હતો કે જે લેખક ઘડી વારંવાર બોલતા હતા કે આ શું છે, સનાતન એટલે કે હંમેશા, જે પ્રાચીન કાળથી ચાલી આવતો હોય તેને કહેવાય છે સનાતન, બરાબર. તો અહીં પણ એ સનાતન પ્રશ્ન, એનો એ જ પ્રશ્ન ફરી પાછો મેનેજરના મોઢામાંથી પણ નીકળી ગયો કે આ શું છે. આગળ જોઈએ. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, બરાબર. ગંભીરતા એટલે એકદમ દ્રઢમૂળ થઈને, એકદમ મજબૂત થઈને કહ્યું કે ભાઈ આ તો વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે સહેજ મૂંઝાઈ ગયા. હવે મેનેજરને કશું ખબર પડી નહીં કે વેદ સાહેબ કોણ, વેદ સાહેબ અને ઉપરથી પત્રમાં શું લખ્યું હતું એ પણ એમને ખબર પડી નહીં, એટલે થોડા મૂંઝાઈ ગયા, થોડા નિરાશ થઈ ગયા કે આ શું કહેવા માંગે છે. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય, એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપજો, એટલે કે આપશો, એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. નિરંજન શું કહે છે કે જેવું પેલા મેનેજર સાહેબ થોડાક અચકાય છે, વિચારમાં પડે છે, એટલે એ પણ એ તકનો લાભ લઈને નિરંજન શું કહે છે કે અડધે વચ્ચેથી અટકાવીને, અડધે એટલે કે વચ્ચેથી અટકાવીને કહે છે કે મારા જે વેદ સાહેબ છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. લાયન્સ ક્લબ એટલે કે એક મોટી સંસ્થા છે, ત્યાંના એ ગવર્નર છે, મોટા સાહેબ છે, મોટા હોદ્દાના એ સાહેબ છે, અને એ મારા કાકા થાય છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને પત્ર આપશો એટલે તમારા બંને માટે, એટલે કે નિરંજન અને લેખક માટે, એ બંને માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે, એમણે કહ્યું છે. તો આ વાત જણાવીને નિરંજન છે એ મેનેજર સાહેબને સમજાવે છે. હવે આપણે આગળ જોવાનું છે કે મેનેજર આ વાત સાંભળીને શું એમને ફિલ્મ જોવા માટે વ્યવસ્થા કરી આપશે, કે પછી જે એમણે કારનામો કર્યો છે નિરંજને તે નિષ્ફળ જશે,
તો આપણે એ વસ્તુ આગળના તાસમાં જોઈશું। આજનો અત્યાર સુધીનો જે આપણે પાઠ ભણ્યા છીએ એ તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું।